नमस्कार विद्यार्थी मित्रों, आपणे वात करवा जई रह्या छीए प्रकरण नंबर 13 उत्पादन उद्योगो। एटले के जुदा जुदा उद्योगोनी आ चेप्टरनी अंदर आपणे वात करवानी छे अने एनो दृश्य अहींया तमने बतावेलो छे। अलग अलग अनेक प्रकारना उद्योगो, ઉદ્યોગોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી, બધો દૃશ્યની અંદર બતાવેલું છે। આપણે ક્રમશઃ ચર્ચા કરીશું અને આપણે કયા કયા મુદ્દાઓની વાત કરવાની છે તો ઉદ્યોગોનું મહત્ત્વ, ઉદ્યોગોનું વર્ગીકરણ, કૃષિ આધારિત ઉદ્યોગો, ખનિજ આધારિત ઉદ્યોગો, પરિવહન ઉપકરણ ઉદ્યોગો, ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણનું અતિક્રમણ અને પર્યાવરણના અતિક્રમણને રોકવાના ઉપાયો, આટલા મુદ્દાઓની આપણે અહીંયા ચર્ચા કરવાની છે। ક્રમશઃ જરા તમને દેખાય એ રીતે અક્ષર મોટા કરી દઈએ। સૌથી પહેલી અને મહત્ત્વની વસ્તુ, ઉદ્યોગોનું મહત્ત્વ। તો કે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ ઉપર આધારિત છે। દરેક દેશને ઉદ્યોગો ઉપર આધાર રાખવો જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જે દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ વધારે થયો હશે એ દેશ ઝડપી પ્રગતિ કરી શકશે। ઔદ્યોગિક વિકાસ વગર આર્થિક વિકાસ શક્ય નથી, કારણ કે ઉદ્યોગોની અંદર હજારો લાખો લોકોને રોજગારી મળે છે। ઉદ્યોગોના વિકાસથી દેશની અર્થવ્યવસ્થા એ મજબૂત બને છે। અમેરિકા, રશિયા, જાપાન જેવા દેશો આજે વિશ્વની મહાસત્તા બની શક્યા છે અને સમૃદ્ધિના શિખરો ઉપર પહોંચી ચૂક્યા છે, તો એનું કારણ એ દેશનો ઔદ્યોગિક વિકાસ છે। એટલે ઔદ્યોગિક વિકાસ એ મહત્ત્વની બાબત છે। જે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે એ દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગના કાચા માલ તરીકે કરી શકતા નથી અને પોતાના કુદરતી સંસાધનોને ઓછી કિંમતે વેચીને એ જ કાચા માલથી બનેલી વસ્તુઓ મોંઘા ભાવે વિદેશ પાસેથી ખરીદવી પડે છે। ઉદાહરણ લઈએ આપણે લોખંડનું। આખા વિશ્વની અંદર સૌથી વધારે લોખંડનું ઉત્પાદન ભારતમાં થાય। ભારતમાં જે લોખંડનું ઉત્પાદન થાય છે એમાંથી 75% ભાગનું લોખંડ જાપાન લઈ જાય છે। જાપાન એ જ લોખંડમાંથી યંત્ર બનાવી અને ભારતને વેચે છે। આ ભારતની મજબૂરી છે, કારણ કે ભારત પાસે એ લોખંડમાંથી વિવિધ પ્રકારના યંત્રો, મશીનરી બનાવવાની ટેકનોલોજી નથી। એટલે ભારતને કાચો માલ છે એ દુનિયાના બીજા દેશોને વેચી દેવો પડે છે। પછી એને કારણે એ દેશો આર્થિક વિકાસ સાધી શકતા નથી, એટલે એનો આર્થિક વિકાસ છે ને રૂંધાઈ જાય છે, અટકી જાય છે। આજે ભારત વિકાસશીલ દેશ છે અને નાનકડું ટચુકડું એવું કોરિયા હોય કે નાનકડો એવો જાપાન હોય આજે વિશ્વની મહાસત્તા બની શક્યા છે, સમૃદ્ધિના શિખરો ઉપર પહોંચ્યા છે, એનું કારણ એ દેશનો ઔદ્યોગિક વિકાસ છે। દેશમાં ઉદ્યોગો સ્થપાય એટલે ઉત્પાદનમાં વધારો થાય, અનેક પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન વધે। ઉત્પાદન વધે એટલે લોકોની જે મૂળભૂત જરૂરિયાતો છે એ મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય અને જરૂરિયાતો પૂરી થાય એટલે લોકોનું જીવનધોરણ પણ ઊંચો આવે, લોકોના જીવનધોરણમાં સુધારો થાય। આજે આપણી વાત કરીએ તો ઘરે ઘરે એસી આવી ગયા છે અને સુખ સગવડ, મનોરંજનના અનેક પ્રકારના સાધનો આપણા ઘરોની અંદર છે, તો એનું કારણ દેશનો ઔદ્યોગિક વિકાસ છે। ઉદ્યોગો સ્થપાશે
એટલે લોકોને રોજગારી મળશે, રોજગારી મળશે એટલે આવક થશે, આવક થશે એટલે જીવનધોરણમાં સુધારો થશે, અને એને જ તો આર્થિક વિકાસ કહેવાય છે. આવકમાં વધારો થાય અને જીવનધોરણમાં સુધારો થાય એને જ તો આર્થિક વિકાસ કહેવાય છે. ઉદ્યોગોની અંદર જે લોકો કામ કરે છે એને જુદી જુદી ટેકનોલોજીનું જ્ઞાન મળે છે, એટલે એની ઉત્પાદન કરવાની ક્ષમતા છે ને ક્ષમતા વધી જાય છે, આવક અને ખરીદ શક્તિ પણ વધે છે. કારણ કે આવક જેમ જેમ વધતી જશે તેમ તેમ લોકોની ખરીદ શક્તિમાં પણ વધારો થશે, એટલે ખરીદ શક્તિ વધે એટલે માંગ વધે, માંગ વધે એટલે ઉત્પાદન વધે, ઉત્પાદન વધે એટલે નવા નવા ઉદ્યોગો સ્થપાય. આ બધું એકબીજા ઉપર આધારિત છે, આખી સાંકળ ગૂંથાયેલી છે, અને પરિણામે દેશનો આર્થિક વિકાસ થાય છે. તો ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનની અંદર ઉદ્યોગોનો ફાળો લગભગ 29% જેટલો જ છે, એટલે ઔદ્યોગિક ઉત્પાદન વધારવાની જરૂર છે. એના પછી આ અલગ અલગ પ્રકારના ઉદ્યોગોનું ચિત્ર છે જે નજર સમક્ષ તમારે દેખાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન આપણે વાત કરવાની છે ઉદ્યોગોનું વર્ગીકરણ. એમાં શ્રમિકોની સંખ્યાને આધારે, માલિકીના આધારે અને કાચા માલના સ્ત્રોતના આધારે ત્રણ રીતે ઉદ્યોગોનું વર્ગીકરણ થાય છે. પહેલી આપણે વાત કરીએ શ્રમિકોની સંખ્યાને આધારે, તો એમાં બે જૂથ બનાવી શકાય, બે પ્રકારના ઉદ્યોગો હોય, મોટા પાયા પરના ઉદ્યોગો અને નાના પાયા પરના ઉદ્યોગો. અહીંયા ચિત્ર બરાબર બતાવવાની કોશિશ કરું છું તમને. મોટા પાયા પરના ઉદ્યોગો અને નાના પાયા પરના ઉદ્યોગો. હવે મોટા પાયા પરના ઉદ્યોગો કોને કહેવાય કે જે ઉદ્યોગોની અંદર શ્રમિકોની સંખ્યા મોટી હોય, વધુમાં વધુ લોકોને રોજગારી મળતી હોય, આધુનિક યંત્રોનો ઉપયોગ થતો હોય, સ્વયં સંચાલિત યંત્રોનો ઉપયોગ થતો હોય, વિશાળ જગ્યામાં સ્થપાયેલા હોય, તો એ મોટા પાયા પરના ઉદ્યોગો કહેવાય છે. દાખલા તરીકે સુતરાઉ કાપડનો ઉદ્યોગ. ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર સુતરાઉ કાપડની અનેક મિલો છે, અને જે ઉદ્યોગોની અંદર શ્રમિકોની સંખ્યા ઓછી હોય, ઓછા કામદારોને રોકીને ઉત્પાદન કરવામાં આવતું હોય, મૂડીરોકાણનું પ્રમાણ ઓછું હોય, ઓછી જગ્યાની જરૂર પડતી હોય, એ નાના પાયા પરના ઉદ્યોગો છે. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ અથવા ખાંડ ઉદ્યોગ અથવા ખાંડ બનાવતી સહકારી મિલો, આવા ઉદાહરણ લઈ શકાય. પછી નંબર બે છે માલિકીના આધારે. માલિકીને આધારે ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર, સંયુક્ત ક્ષેત્ર અને સહકારી ક્ષેત્ર ચાર પ્રકાર પડે, ચાર પ્રકાર. ખાનગી ક્ષેત્ર એટલે વ્યક્તિની પોતાની માલિકી, વ્યક્તિ પોતે જ મૂડીરોકાણ કરે છે, નફા નુકસાનની જવાબદારી વ્યક્તિની પોતાની છે. બીજી રીતે કેવું હોય તો જે કંપનીના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ લખેલું હોય તે ખાનગી માલિકી છે. અંબાણી ગ્રુપ ઓફ કંપનીઝ, ટાટા કંપની, બિરલા, બજાજ, આ બધી જે કંપનીઓ છે એ ખાનગી ક્ષેત્રની છે, વ્યક્તિગત માલિકીની છે. પછી જાહેર ક્ષેત્ર એટલે સરકારની માલિકી, સરકાર મૂડીરોકાણ કરે છે, નફા નુકસાનની જવાબદારી સરકારની છે, કાચો માલ પૂરો પાડવાની જવાબદારી સરકારની છે. તો એ જાહેર ક્ષેત્ર છે ભિલાઈનો પોલાદ ઉદ્યોગ અને હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. બીજી રીતે કેવું હોય તો જે કંપનીના નામના છેડે માત્ર લિમિટેડ શબ્દ લાગેલો હોય તો એ સરકારની માલિકી છે. ભારત પેટ્રોલિયમ લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ, ઇન્ડિયન પેટ્રોલિયમ લિમિટેડ, આવી ઘણી બધી કંપનીઓ છે જે સરકારની પોતાની માલિકી છે. પછી સંયુક્ત ક્ષેત્ર,
એટલે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને ભેગા મળી અને કોઈ નવી કંપની સ્થાપી, એટલે કે સરકાર અને ખાનગી કંપની બંને સાથે મળી અને કોઈ નવી કંપની સ્થાપે, તો એ બંનેની સંયુક્ત માલિકી કહેવાય. એમાં ઉદાહરણ છે OIL, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, અને સહકારી ક્ષેત્ર એટલે નામને છેડે કોઓપરેટિવ શબ્દ લાગેલો હોય, સેવા સહકારી મંડળીઓ, એ બધી સહકારી જૂથની મંડળીઓ છે. ધી વરાછા કોઓપરેટિવ બેંક, કોઓપરેટિવ શબ્દ આવે એટલે સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે એવું કહી શકાય. એમાં ખાંડની ઘણી બધી મિલો છે, સહકારી મંડળીઓ છે. ત્રીજો પ્રકાર આવશે કાચા માલના સ્ત્રોતને આધારે. અહીંયા દ્રશ્ય છે એ બરાબર જોઈજો તમે, સુતરાઉ કાપડની મિલનું દ્રશ્ય છે. કાચા માલના સ્ત્રોતને આધારે બે પ્રકાર પડે, કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ. જે ઉદ્યોગને કાચો માલ કૃષિમાંથી મળતો હોય તે કૃષિ આધારિત ઉદ્યોગ છે, અને જે ઉદ્યોગની અંદર કાચા માલ તરીકે ખનિજોનો ઉપયોગ થતો હોય તો એ ખનિજ આધારિત ઉદ્યોગ છે. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવી, ઊની કાપડ, કાગળ બનાવવાનો ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ખાદ્ય તેલ, આ બધા કૃષિ આધારિત ઉદ્યોગ છે, કારણ કે એમાં કાચા માલ તરીકે કૃષિ પેદાશોનો ઉપયોગ થાય છે. પછી લોખંડ પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, કાચ બનાવવાનો ઉદ્યોગ, એલ્યુમિનિયમ ઉદ્યોગ, તાંબુ ગાળણ ઉદ્યોગ, રંગ રસાયણ ઉદ્યોગ, ખાતર બનાવવાનો ઉદ્યોગ, વાહન વ્યવહારના સાધનો બનાવવાનો ઉદ્યોગ અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, આ બધા ખનિજ આધારિત ઉદ્યોગ છે, કારણ કે એમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે. આગળના વિડીયોની અંદર એક પછી એક ઉદ્યોગો વિશે આપણે ચર્ચા કરીશું. શેર, લાઇક ને સબસ્ક્રાઇબ કરી દેજો.